ठहर वापसी ठहर ठहर वापसी थने दियो लागे दियो के मारे मावदी भाई जीते घारे की करे वापसी घना वोटो जीते भाई घना वोटो जीते आसो आसो कह दे वापसी मरावे नी दे तो रखे ने नी नी मारे नी मारे नी वे अंधेर नी है भाई। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આમ તો લોકસભાની ચૂંટણી અને એના પછીની આ ચૂંટણી, આ બધાની વચ્ચે રાજનીતિની અનેક તસવીરો સામે આવી. લોકસભાની ચૂંટણી વખતે ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા હતા કે જેમાં ઉમેદવારો જે છે, એટલે ઉમેદવારો ભુવા પાસે જાય કે પછી બેઠકો રાખી હોય ત્યાં ભુવા ધૂણે અને પછી કહે કે તમે જીતી રહ્યા છો, તમે આટલા માર્જિનથી જીતી રહ્યા છો. વાવથી ગઈકાલ સુધી એવા કોઈ સમાચાર કે એવા વિડીયો નહોતા આવ્યા, પણ આજે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ભુવા છે એ ધૂણી રહ્યા છે. એક ભાઈ એમને સવાલ પૂછી રહ્યા છે કે માવજીભાઈ જીતી રહ્યા છે કે નહીં, અને એ જે ભાષામાં વાત કરી રહ્યા છે એકદમ રાજસ્થાની ભાષાથી નજીક છે, એટલે રાજસ્થાની બોલી જે છે એમાં છે, અને બોર્ડરના જે વિસ્તારો હોય ત્યાંથી કોઈ ભુવા હશે એવું આપણે માની લઈએ છીએ. એ ધૂણી રહ્યા છે અને એ કહી રહ્યા છે કે માવજીભાઈ જીતે છે અને ઘણી લીડ સાથે જીતે છે, એવું એમનો કહેતો એ વિડીયો વાયરલ થયો છે. ભુવા ધૂણતા હોય છે, સામે સવાલ પૂછવામાં આવે છે. આમ તો એવું કહેવાય કે અંધશ્રદ્ધા પર મોટો કાયદો બનાવવામાં આવ્યો છે અને બધી જ વાત છે, પણ લોકસભાની ચૂંટણી વખતે પણ અનેક ઉમેદવારના એવા વિડીયો સામે આવ્યા હતા. અત્યારે પેટા ચૂંટણીમાં પણ આવ્યા છે. સવાલ પૂછવાવાળો કોણ છે એ ખબર નથી, પણ માવજીભાઈ માટે એ ભવિષ્યવાણી કરી રહ્યા છે ભુવા કે સારી લીડ સાથે માવજીભાઈ જીતી રહ્યા છે. તો પહેલાં એ વાયરલ વિડીયો જુઓ તમે. દેવ આવ્યો તો અર્જન કાકા ભાંગ પડી જાય. ખારો રહે અર્જનજી. ઠેર વાપસી ઠેર 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 વાપસી થને જીઓ લાગે જીઓ કે મારે માવજી ભાઈ જીતે ઘારે કી કરે વાપસી. ઘણા વોટો જીતે ભાઈ ઘણા વોટો જીતે. હાસો હાસો કહે દે વાપસી મરાવે નહીં દે તો રકે ને નહીં નહીં મારે નહીં મારે નહીં હવે અંધેર નહીં હે ભાઈ. ઢીલો મત પડ દે જી વેદ કે કહે દે પાકી જીતે ભાઈ પાકી જીત હરી પાકી જીતે મોવે માવજી ભાઈ ઘણા વોટો માં આગેવાન ભાઈ. બસ બસ મારે માવજી કાકો જીતના થઈ દે. વાહ બેરું વાહ જીતાડી નોક આજ જીતાડી નોક અમે. ઘણા બોઠો જીતે ભાયા ઘણા બોઠો જીતે. બરાબર ઘણા બોઠો જીતે ભાઈ ઘણા બોઠો જીતે. કતરો આશરો તો ઘણા કે અત્રા બોટો થી જીતી ગયો. 1000 2000 પછીઓ 3000 પોતરીઓ તરી હજારી જીત પાકી દેખી છે ભાઈ મને. તરી હજારી પાકી દેખી છે ભાઈ. હેંગ બોટ એકે પાય પડે ઓલા કોંગ્રેસ રાજ ને બીજેપી રા હેંગ એકે તોતે આવે યાર ભાઈ હેંગ ભાઈ. અરે ભલે ફો વોટ ઓર જીત જીત જીતે જીત પાકી છે જીત વેણી થઈ દે જીત પાકી છે. બરાબર જીત પાકી છે ભાઈ. ઓ થોડે હેંગ અણ માતે હેંગ ફતે હુઓ બરો ભાઈ. તો એ મારે ભોપોદી છે ખારોરા વાત ની છે રાજસ્થાન રા હરસનજી નો મે આ જણી માવજીભાઈ જીત વિશે કયો હોય અને તેવી તારીખે ગણતરી છે પાકી જીતે ભાઈ. હાસોર તાલુકા મેં ખારા ગામ સોરી હો હાસોર જિલ્લા મેં પાટણ નો પહેરું હે ભાઈ. હા વરીદ ખા પડે ને ભાઈ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ રસપ્રદ રહી. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના દમખમથી બધાએ મહેનત કરી, બધા નેતાઓએ મહેનત કરી, બીજી બાજુ કોંગ્રેસે પણ ખૂબ મહેનત કરી. ગેનીબેન ઠાકોર અને એવું કહેવાય કે કોંગ્રેસ આ વખતે સંયુક્ત થઈ અને સંગઠિત થઈ અને આ વખતે ચૂંટણી લડી છે. આની પહેલાં કોઈ રૂઠી ગયું છે, કોઈને મનાવવાના છે, કોઈને ખોટું લાગ્યું છે, એ બધું ચાલતું હતું. અંદરોઅંદરનો વિખવાદ આ વખતે નથી દેખાયો, પણ આ વખતે માવજીભાઈ છે અપક્ષ તરીકે એમને ઉમેદવારી નોંધાવી અને એ બહુ જ બધા ખેલ બદલી શકે છે. માવજીભાઈ ચૌધરી સમાજના કેટલા વોટ લઈ જાય છે, બીજા અન્ય સમાજના કેટલા વોટ લઈ જાય છે એના ઉપર બધાની મદાર રહેવાની છે. ગુલાબસિંહ રાજપૂત હોય, સ્વરૂપજી ઠાકોર હોય કે માવજીભાઈ હોય, ત્રણમાંથી કોણ જીતે છે એ સમય બતાવશે. જે પણ જીતે એ ત્યાંના વિસ્તારના કામ કરે એવી આશા છે અમને, કારણ કે ઘણા બધા વિડીયોઝ અમારી ગ્રાઉન્ડ સ્ટોરીઝમાં પણ એવા હતા કે છેવાડાના ગામ સુધી ક્યાંક વીજળી પણ નથી પહોંચી. એટલે કયા નેતા જીતે છે એના ઉપર વધારે નજર નથી, પણ જે નેતા જીતે છે કેટલા
કામ કરે છે એના ઉપર નજર રહેવાની છે. તમારું શું માનવું છે કાલના વોટિંગ પર વાવના લોકો અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.